નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કલ્પેશ પાણી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્રની અંદર આજે આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્ર એટલે થાય શું તો સૌ પ્રથમ તેની પ્રસ્તાવના જોઈએ તો આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે એટલે કે આયોજન કરીને એકમ કયા ધ્યેય માટે સ્થાપિત કરવામાં આવ્યું છે એ નક્કી કરવામાં આવે અને સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન ઉપર નથી કે આયોજન કરી દીધું એટલે કે એકમના ધ્યેય સુનિશ્ચિત થઈ ગયા પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવાય ફરીથી આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી સત્તા અને જવાબદારીનું વિભાજન સત્તાની સોંપણી જેવી બાબતો ઉપર રહેલો છે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે તેથી જ એવું કહેવાય સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે વ્યવસ્થા તંત્ર નો અર્થ જોઈએ તો સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે એટલે એક જ ધ્યેયને સિદ્ધ કરવા માટે જેટલી વ્યક્તિઓ કાર્ય કરે છે તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર વ્યાખ્યા છે ડેફિનેશન ચેસ્ટાડાર બનાડ એના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર બે કે તેથી વધુ વ્યક્તિના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર લુઈસ એનલના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની તેનું વર્ગીકરણ કરવાની જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે કોન્સેપ્ટ જોઈએ તેનો ખ્યાલ સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રમાંથી ઉદ્ભવે તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇસ્તતમ ઉપયોગ દ્વારા સમય શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે તો સમૂહ સાથે સંકળાયેલો છે એટલે કે ગ્રુપ જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સમૂહમાં સામૂહિક રીતે કામ કરતા હોય ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટે જે માળખું રચવામાં આવે એ માળખું વ્યવસ્થાતંત્ર કહેવાય છે તેથી તેને બીજી રીતે પ્રબંધ પણ કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જેમ જુદા જુદા હોય તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે એકબીજા સાથે જોડાયેલા હોય છે તેવી જ રીતે ધંધાકીય એકમની અંદર વ્યવસ્થાતંત્ર પણ એકબીજા સાથે કામોથી જોડાયેલું છે એમ કહી શકાય છે આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત